જો આપણે ફેબ્રુઆરી મહિનાનો જે અભ્યાસક્રમ છે એની અંદર યુનિટ થ્રી જોયું હતું ધ માર્કેટ બરાબર તો ધ માર્કેટને આપણે ક્વેશ્ચન આન્સર એટલે કે એક્સરસાઇઝ જોઈ હતી અને પાઠ ચલાવ્યો તો મેં તમને કીધું હતું કે એનું ફરીથી ભાષાંતર કરી દેજો અને તમે ભાષાંતર કરી દીધું હશે આજે આપણે યુનિટ ફોર ચલાવવાનો છે ગાંધીજી હ્યુમર હ્યુમર એટલે હાસ્ય થાય બરાબર અને ગાંધીજી ગાંધીજીસ એટલે કે ગાંધીજી ના કે ગાંધીજી નું હાસ્ય એમ કે ગાંધીજી કેવી રીતે મજાક હ્યુમર થાય મજાક હાસ્ય ઉત્પન્ન થાય એવી વાત તો આપણે એ યુનિટ ફોર ચલાવવાનું છે પેજ નંબર સેવન્ટી ટુ પર પેજ નંબર સેવન્ટી ટુ પર યુનિટ ફોર ગાંધીજી હ્યુમર લેટ્સ રીડ મોર નો આ ચોથો પાર્ટ છે જે લાસ્ટ પાર્ટ છે તો આપણે આજે આ પછી આપણે આગળનું જોઈશું ગાંધીજી વોઝ અ બિઝી મેન બિઝી એટલે વ્યસ્ત કે ગાંધીજી હતા એ વ્યસ્ત માણસ હતા તમે જાણો જ છો આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી ગાંધીજી આપણી જે સ્વતંત્રતાની લડવડ છે એમાં એમણે ભાગ સારો ભજવ્યો હતો અને આપણને સ્વતંત્રતા આપ્યા એ હતી તો આપણે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે આપણે બધા જાણીએ જ છે હવે જે ગાંધીજી હતા એ ગાંધીજી આ બધી ચળવળોમાં ને એમાં ભાગ લેતા એટલે એ શું હતા વ્યસ્ત હતા કે પોતે ગમે ત્યારે અંગ્રેજોની સામે કંઈક લડત હોય કઈ ચળવળ હોય એમાં ભાગ અવશ્ય લેતા એટલા માટે એ પોતે બીઝી માણસ હતા બીઝી એટલે કે વ્યસ્ત માણસ હતા હી થોટ ઓફ ધ પ્રોબ્લેમ્સ ઓફ હોલ નેશન હોલ એટલે આખું અને નેશન એટલે આપણું જે રાષ્ટ્ર છે આપણો ભારત દેશ એની વાત કરવામાં આવે છે પ્રોબ્લેમ એટલે સમસ્યા અને થોટ એટલે વિચારું કે એ પોતાનું આપણે આપણે જાણીએ છીએ કે આપણે પોતાનું વિચારીએ પણ અહીંયા ગાંધીજીની વાત કરે છે કે ગાંધીજી શું વિચારતા તો ગાંધીજી આખા રાષ્ટ્રનો એટલે કે આપણા ભારત દેશ છે એની સમસ્યાઓનો એ વિચારતા હતા કે કોને શું પ્રોબ્લેમ થઈ છે એમ બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ પરંતુ હંમેશા એ કંઈક ને કંઈક એવો રસ્તો શોધી કાઢતા કે જેથી હાસ્ય ઉત્પન્ન થાય લાફ એટલે હસવાનું કે ફાઉન્ડ એટલે શોધું ફાઇનનું ભૂતકાળ નો રૂપ છે ઓલવેઝ એટલે હંમેશા કે હંમેશા એ આ આવી સમસ્યા લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે નો શોધતા હતા એ પોતે એક વ્યસ્ત માણસ હતા પણ ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ એટલે કે હંમેશા હસવાનો કંઈક ને કોઈ એ ચાન્સ શોધી જ કાઢતા હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર એમને જે સેન્સ ઓફ હ્યુમર સેન્સ ઓફ હ્યુમર એટલે કે કોઈ વસ્તુને સમજવાની અને એમાંથી હાસ્ય ઉત્પન્ન કરવાની જે શક્તિ હતી એ ફાઇન ફાઇન એટલે સારી હતી હી નેવર મેડ ફન ઓફ એની બડી એણે કોઈ દિવસ કોઈ વ્યક્તિનું એને ફન નથી કર્યું ફન એટલે કે એની મજાક નથી કરી કોઈ વ્યક્તિની મજાક નથી કરતા ગાંધીજી પરંતુ એવું વાત શોધી કાઢે કે જેથી મજાક ઉત્પન્ન થાય પરંતુ કોઈકની ઉડાવવાની કે કોઈની ખરાબ રીતે એની મજાક ઉડાવે એવું એ કોઈ દિવસ ઈચ્છતા નહોતા હિઝ લાફ્ટર વોઝ મિક્સડ વિથ લવ એમનો જે પ્રેમ હતો અથવા તો સોરી જે હાસ્ય હતું એ વિથ લવ એટલે એમાં પ્રેમ ભરેલો હતો કે પ્રેમથી હસતા કોઈની મજાક ઉડાડતા કે એવી રીતે એમને હસવાનું નહોતું પરંતુ એમને પ્રેમથી એમ કોઈના પ્રત્યે સારી લાગણી દર્શાવી અને પણ હાસ્ય ઉત્પન્ન કરતા મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ કે ઘણા બધા જે બાળકો હોય એ ઘણા બધા બાળકો સાબરમતી આશ્રમની અંદર ગાંધીજી સાથે સ્ટેડ સ્ટેડ એટલે રહેતા હતા દે ઓફટન આસ્કડ હિમ ક્વેશ્ચન એન્ડ ગાંધીજી આન્સર દેમ કે હવે આ બાળકો ઘણા બધા હોય તો બાળકોની જે વિચારશક્તિ હોય એ ઘણી બધી અલગ અલગ હોય છે એટલે જુદા જુદા બાળકો ગાંધીજીને અવારનવાર જુદા જુદા પ્રશ્નો પૂછતા અને ગાંધીજી એ લોકોને દરેકને જવાબ આપતા હિઝ રિપ્લાયઝ વેર વેરી બ્રીફ બ્રીફ એટલે કે ટૂંકો શોર્ટમાં એ લોકો એટલો મોટો પ્રશ્ન પૂછતા પણ ગાંધીજી શોર્ટમાં જ હા ના અથવા તો શોર્ટમાં એક બે શબ્દમાં જવાબ આપતા રિપ્લાયઝ રિપ્લાય નો અર્થ થાય પ્રત્યુત્તર આપવો કે કોઈ પણ પ્રશ્ન પૂછે એનો જવાબ આપો કે ગાંધીજીને જે બધા પ્રશ્નો પૂછતા હતા બાળકો એ બાળકો હાવ એવર એટલે છતાં હાવ એવર ધ ચિલ્ડ્રન વિશ ટુ હેવ અ લોંગ કન્વર્સેશન વિથ હિમ હવે હાવેવર એટલે કે છતાં કે ગાંધીજી ટૂંકમાં તો જવાબ આપતા છતાં પણ બાળકોની વિસ્ટ એટલે ઈચ્છા હોવી લોંગ કન્વર્સેશન કન્વર્સેશન એટલે કે વાતચીત કે ગાંધીજી તો ટૂંકમાં જ વાત કરતા હતા પરંતુ બાળકોની ઈચ્છા હતી કે ગાંધીજી લાંબી બધી વાતો અનુભવો પોતાના કહે એવી બાળકોને ગાંધીજી સાથે વાત કરવાની ખૂબ મજા પડતી એટલે ગાંધીજી સાથે એમ થાય કે ગાંધીજી વધારે વધારે અથવા તો બહુ લાંબી લાંબી વાતો કરે વન ડે અ ચાઇલ્ડ સે ટુ ગાંધીજી કે એક વખત એક બાળક હતું એ બાળક ગાંધીજીને કહે છે કે બાપુ યુ અબાઉટ ધ ગીતા અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન ગીવ વેરી લોંગ આન્સર હવે એ એ છોકરો છે છે બાળક શું કે છે કે બાપુ તમે કે ગીતાની વાત કરો છો અબાઉટ એટલે વિષય કે ગીતા વિશે તમે સાંભળ્યું હશે ગીતામાં કે અર્જુન શું કહે છે તો અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ શોર્ટ ક્વેશ્ચન કે અર્જુન અર્જુન તો નાના નાના પ્રશ્નો પૂછે છે પરંતુ શ્રીકૃષ્ણ ગીવ હિમ અ લોંગ આન્સર પરંતુ શ્રી કૃષ્ણ હતા એ શ્રી કૃષ્ણ બરાબર કે અર્જુન એનો જે સ્ટુડન્ટ હતો એને પૂછે છે ટૂંકમાં પ્રશ્ન પરંતુ વિસ્તારપૂર્વક જવાબ આપે છે શ્રી કૃષ્ણ કે શ્રી કૃષ્ણ એકદમ વિસ્તારપૂર્વક જવાબ આપે છે લાંબા લાંબા જવાબ આપે છે ધ ચાઇલ્ડ કમ્પ્લેન દેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક બાપુ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર ઇટ અ સેન્ટેન્સ ઓર ટૂંક હવે બાળક શું કહે છે બાળક કમ્પ્લેન કરે છે કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે છે બાળક ફરિયાદ કરતા કહે છે કે 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 ઓફ ધ આશ્રમ એટલે અમે આશ્રમના બધા બાળકો છે તો બાપુ તમને લાંબા લાંબા પ્રશ્ન પૂછે છે પરંતુ તમે તો સેન્ટેન્સ ઓર ટુ એટલે અસેન્ટેન્સ નો અર્થ થાય એક કે એક વાક્ય અથવા તો બે વાક્યમાં તમે જવાબ આપી અને બંધ થઈ જાય છો કે શ્રી કૃષ્ણ હતા એ તો એનો જવાબ હતો એ ખૂબ જ મોટેથી અથવા તો લાંબા જવાબ આપતા હતા પરંતુ ગાંધીજી તમે અમને જવાબ આપો છો તો એક અથવા તો બે વાક્યમાં જવાબ આપીને બંધ થઈ જાઓ છો હી સેડ વોઝ નોટ પ્રોપર હવે એ શું કહે છે કે આ તો કે નોટ પ્રોપર નોટ પ્રોપર પ્રોપર એટલે યોગ્ય પણ નોટ પ્રોપર એટલે અયોગ્ય કે આ તો અમારી સાથે અયોગ્ય છે કે અમે તમને લાંબા લાંબા પ્રશ્નો પૂછીએ છે અને તમે એના જવાબ ટૂંકમાં જ આપી દો છો એ યોગ્ય જુન ટુ આ સ્કિમ ક્વેશ્ચન બટ આઈ હેવ નંબર ઓફ અર્જુન્સ હવે ગાંધીજી હસતા હસતા શું જવાબ આપે છે સ્માઇલ્ડ એટલે હસે છે એન્ડ સેડ ગાંધીજી હસે છે અને કહે છે શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ કે શ્રી કૃષ્ણ હતો એ તો ફોર્ચ્યુનેટ એટલે કે પોતે નસીબ વાળા હતા શ્રી કૃષ્ણ ઓનલી વન અર્જુન ટુ આ ફક્ત એક જ અર્જુન હતો જે એમને આ રીતે પ્રશ્ન પૂછતા હતા અને એક જ અર્જુનના એમને જવાબ આપવાના હતા બટ આઈ હેવ નંબર ઓફ અર્જુન બટ એટલે કે પણ કે શ્રી કૃષ્ણ પાસે તો એક જ અર્જુન હતો જે એને વારંવાર પ્રશ્ન પૂછતો એટલે કૃષ્ણ એના જવાબ આપતા હતા બટ આઈ હેવ નંબર ઓફ અર્જુન એટલે કે મારી પાસે તો ઘણા બધા એટલે એ બાળકોની વાત કરે છે કે તમે બાળકો તો મારા ઘણા બધા અર્જુન છો તમે કેટલા બધા પ્રશ્નો પૂછો તો મારે કેટલા બધાનો જવાબ આપવો એમ કરી અને ગાંધીજી હસતા હસતા જ એને જવાબ આપી દે છે ધ ચિલ્ડ્રન હેડ હાર્ટલી હા લાફ બાળકો આ બધું ગાંધીજીનું સાંભળ્યું કે એને તો એક જ અર્જુન હતો શ્રી કૃષ્ણ અર્જુન છો એટલે બાળકો આ ગાંધીજીનો જવાબ સાંભળે છે અને હસવા લાગે છે બીજો આપણો એક ઇન્સિડન્ટ છે છે બીજો એક અહીંયા બનાવ કીધો ગાંધીજી બિલિવડ ઇન ડુઈંગ એવરીથીંગ ઓન ટાઈમ હી વોઝ વેરી પંક્ચ્યુઅલ પંક્ચ્યુઅલ એટલે દરેક વસ્તુ કામ ટુ કામ કરી એને પંક્ચ્યુઅલ માણસ કહેવાય બરાબર તો ગાંધીજી બિલિવડ ગાંધીજી નો અર્થ થાય ગાંધીજી વિશ્વાસ કરતા હતા બિલિવડ એટલે કે માનતા હતા એ ગાંધીજી એવું માનતા હતા કે દરેક વસ્તુ એવરીથીંગ ઓન ટાઈમ એવરીથિંગ એટલે દરેક વસ્તુ ઓન ટાઈમ એટલે કે એના સમયસર થવી જોઈએ તો ગાંધીજી હતા એ બહુ બિઝી માણસ હતા અને બહુ જ કહેવાય ને કે પોતાની જે નિયમો ને એને એમ વળગી રહેતા અને કહેવાય ને કે ગાંધીજી હતા ને એ પોતે પોતાના જે નિયમોની સાથે અને કોઈને પણ દુઃખ ના લાગે એવી રીતે પોતાનું જીવન જીવતા હતા એટલે ગાંધીજી પોતાનું જે કામ હતા એ પોતે જાતે કરતા અને દરેક વસ્તુ એના ટાઈમ સર થવી જોઈએ હી વોઝ વેરી પંક્ચ્યુઅલ પંક્ચ્યુઅલ એટલે પોતાનું કામ પોતે જાતે કરવું અને વિશિષ્ટતા હોવી પોતાનું કામ પોતાના કરવામાં તો એ પોતે વેરી પંક્ચ્યુઅલ હતા દરેક વસ્તુ એના ટાઈમ સરત થવી જોઈએ વન્સ હી હેડ અનધર લીડર વેર ટુ સ્પીક એટ અ મીટિંગ કે વન્સ વન્સ એટલે કે એક વાહ એક વખત એવું થયું કે અનધર અનધર એટલે કે બીજો લીડર એટલે નેતા કે બીજા જે નેતા હતા એમને એક મીટિંગમાં સ્પીક એટલે મીટિંગમાં બોલાવ્યા હતા બોલવા માટે સ્પીક આપવા માટે અધર લીડર કેમ નિયરલી ફોર્ટી ફાઈવ લેટ મિનિટ્સ લેટ હવે જે બીજો જે નેતા આવવાના હતા એ બીજા નેતા જે આવવાના હતા એ ફોર્ટી ફાઈવ એટલે કે લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલા લેટ આવ્યા લેટ એટલે કે મોડા આવ્યા એવરી વન પ્રેઝન્ટ એટ ધ મીટીંગ હેડ ટુ વેઇટ ફોર હિમ અને જ્યાં દરેક જણ જે મિટિંગમાં આવ્યા હતા એ આ નેતાની રાહ જોવી પડી પિસ્તાલીસ મિનિટ લેટ એટલે બધાએ પિસ્તાલીસ મિનિટ એટલે કે પોણા કલાક સુધી બધા જે એવરી એટલે કે દરેક જણ જ્યાં પ્રેઝન્ટ એટલે હાજર હતા એ બધાએ એ વ્યક્તિની રાહ જોઈ પિસ્તાલીસ મિનિટ સુધી ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ હવે ગાંધીજીને આવું તો ગમ્યું નહીં કે પાંચ દસ મિનિટ લેટ આવ્યા હોય બાય ચાન્સ તો ચાલી જાય તો પિસ્તાલીસ મિનિટ લેટ આવ્યા તો ગાંધીજીને આ વસ્તુ ગમ્યું નહીં લાઇક એટલે ગમવું ડીડ નોટ લાઇક એટલે ના ગમ્યું ઇન હિ સ્પીચ હી સેડ અને એણે પોતાની જે સ્પીચ આપતા હતા જે બોલતા હતા એની બોલતા સ્પીચમાં એને કહી દીધું કે અવર લીડર હેઝ કમ ફોર્ટી ફાઈવ મિનિટ કે આપણા જે નેતા છે એ પિસ્તાલીસ મિનિટ લેટ આવ્યા છે સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ ફોર્ટી ફાઈવ મિનિટ હવે ગાંધીજી શું કહે છે નેતાને કટાક્ષ રૂપે એને સંભળાવતા કહે છે ટોન્ટિંગ ટોન્ટ મારતા કહે છે કે આપણા જે નેતા છે એ પિસ્તાલીસ મિનિટ લેટ આવ્યા છે સો એટલે કે તેથી આઈ થિંક એટલે કે હું વિચારું છું કે આપણે ગેટ ગેટ એટલે મેળવવું તો આપણે ઇન્ડિપેન્ડન્સ એટલે કે આપણે સ્વતંત્રતા છે પિસ્તાલીસ મિનિટ લેટ આપણને મળવાની છે કે આપણા જે નેતા છે એ પિસ્તાલીસ મિનિટ લેટ આવ્યા છે તો આપણે પિસ્તાલીસ મિનિટ મોડી આપણને સ્વતંત્રતા મળશે ગાંધીજી થસ ટોલ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ હાર્શ એટલે કે કઠણ વર્ડ્સ એટલે શબ્દો એ ગાંધીજીએ થસ એટલે કે આવી રીતે એને સાચી જ હકીકત કહી દીધી કે ભાઈ તમે મોડા આટલા બધા આવ્યા વિધાઉટ યુઝિંગ એટલે કે કોઈ પણ હાર્શ કઠણ શબ્દો કીધા વગર જ એને ટૂંકમાં જ એને શાંતિથી એને સંભળાવી દીધું વંશ કિંગ હવે બીજો એક બનાવ છે કે વંશ કિંગ જોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ પેલેસ પેલેસ એટલે કે રાજાનું રાજમહેલ કે એક વખત કિંગ જ્યોર્જ હતા રાજા જ્યોર્જની વાત કરવામાં આવે છે કે એકવાર એક રાજા હતા જ્યોર્જ નામના એમણે ગાંધીજીને એના રાજમહેલમાં ઇન્વાઇટ કર્યા ઇન્વાઇટ કર્યા એટલે આમંત્રિત કર્યા ગાંધીજી વેન્ટ ધેર ઇન અ યુઝ યુઝઅલ ડ્રેસ યુઝુઅલ ડ્રેસ એટલે જે સામાન્ય ડ્રેસ હતો એમાં જ ગાંધીજી પોતે જે પોતળી પહેરતા હતા ધોતી પહેરતા હતા તો એવા જે સામાન્ય ડ્રેસની અંદર એ સામાન્ય કપડાની અંદર પહેરવેશ પોતે પહેરી અને પોતે જાય છે રાજાના રાજમહેલમાં ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી હવે એમણે જે પહેરવેશ પહેરી તો એની વાત કરવામાં આવે છે કે એમણે ફક્ત વન શોર્ટ ધોતી કે એક ફક્ત એક શોર્ટ એટલે કે ટૂંકી ધોતી જ પહેરી હતી નો વન એવર મેડ ધ કિંગ્સ ઇન અ સચ અ ડ્રેસ સચ એટલે કે આવા ડ્રેસ ની અંદર કોઈ પણ રાજાને મળવા પહેલા કોઈ વખત આવ્યું નહોતું સો રિપોર્ટર વેન ટુ ધ ગાંધીજી તેથી જે રિપોર્ટર એટલે કે રાજાનો જે આ માણસો હોય એ ગાંધીજી જોડે જાય છે હે સેડ વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન હવે જે રાજાનો માણસ જાય છે અને શું કહે છે કે વુડ યુ પ્લીઝ આન્સર ધ ક્વેશ્ચન કે શું તો હું મને કે એક પ્રશ્ન પૂછું એનો તમે જવાબ अबसो डिडंट यू फील अनकंफर्टेबल अनकंफर्टेबल એટલે કે આપણે અયોગ્ય લાગુ બરાબર તો કે તમને કે ફીલ ફીલ એટલે અનુભવ કે તમને આમ કોઈ અયોગ્ય જેવું નથી લાગતું કે તમને અયોગ્ય જેવું તમને અનુભવ નથી થતો આમ અચરજ જેવું નથી લાગતું આપણે ઓબ્વિયસલી જે આપણે સામાન્ય પહેરવેશ પહેર્યો હોય એના કરતા કંઈક અલગ હોય હવે ગાંધીજી તો રાજાને મળવા માટે જતા હતા હવે રાજાને મળવા જતા હતા એટલે એમણે શું કર્યું હતું કે ડ્રેસ એમનો જે પહેર્યો હતો એ આમ અયોગ્ય જેવો હતો સોરી ગાંધીજી હતા એ પોતે અનકમ્ફર્ટેબલ જે કપડા પહેર્યા હતા એટલે જે રિપોર્ટર પત્રકાર આવ્યો હતો એ પત્રકારે પૂછ્યું કે ગાંધીજી તમે આવા કપડા પહેર્યા તો તમને અનકમ્ફર્ટેબલ એટલે કે આમ અસ્વસ્થ જેવું નથી લાગતું કે આટલો રોયલ પેલેસ રોયલ એટલે એકદમ મોટો કે જે રાજમહેલ છે અને એની અંદર તમે આવા સામાન્ય ડ્રેસમાં આવ્યા છો સામાન્ય કપડાં પહેરી પહેરવેશમાં આવ્યા છો તો તમને અયોગ્ય જેવું નથી લાગતું ગાંધીજી લાફ્ટ જયારે આ પત્રકારે આ શબ્દ કીધા એટલે ગાંધીજી શું કરવા લાગ્યા લાફ્ટ એટલે કે હસવા લાગ્યા હી સેડ ધેટ ધેટ હી વોઝ નોટ એન અનકમ્ફર્ટેબલ શું કે છે ગાંધીજી કે કઈ અનકમ્ફર્ટેબલ જેવું કે છે એમ કે મને તો કઈ અનકમ્ફર્ટેબલ જેવું લાગતું નતું હી એડેડ અને પાછું બીજું ઉમેરતા બીજા શબ્દો શું કે છે ધ કિંગ હેડ પુટ ઇન અ ડ્રેસ ટુ કવર અસબોથ કે ગાંધીજી ગાંધીજી શું કહે છે કે મને તો કઈ અનકમ્ફર્ટેબલ જેવું લાગતું નથી પરંતુ જે આ રાજાએ પહેર્યું છે એ રાજાએ જે પહેરવેશ પહેર્યો છે તો એ રાજાનો જે પહેરવેશ છે એનાથી તો અમે બે જણા શું થઈ જઈએ કવર એટલે કે ઢંકાઈ જઈએ અસબોધ કે અમે બંને કે રાજાએ તો એટલા કપડાં પહેરે છે કે અમે એની એ કપડાની અંદર અમે બંને જણા ઢંકાઈ જઈએ તો આવી રીતે ગાંધીજીએ સરળતાથી જવાબ પણ આપી દીધો રિપોર્ટરને પત્રકારને અને હાસ્ય ઉત્પન્ન કરે એવા શબ્દો બોલ્યા કે જેને ખોટું પણ ના લાગે તો આવ્યા હતા આપણા ગાંધીજી અને આપ આપણું જે ભાષાંતર તમે કરી દેજો હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈએ તો એક્સરસાઇઝ હું તમને સોલ્વ કરાવું દઉં ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ બરાબર અહીંયા શું કીધું છે કે સ્ટ્રાઇક આઉટ ધ ઇન કરેક્ટ પાર્ટ કે ઇન કરેક્ટ પાર્ટ છે તેને છેકો મારવાનો છે બરાબર એને એને એના ઉપર લીટો કરી દેવાનું છે એટલે કે ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ એન્ડ સિંગ તો હંમેશા લાફ એટલે કે હસવા માટે ટાઈમ શોધતા હતા એટલે સિંગ ઉપર આપણે ચેકો મારવાનું એ રીતે છે ગાંધીજી ઓલવેઝ રિપ્લાયડ ખાલી જગ્યા આન્સર તો એ લોંગ આન્સરમાં જવાબ નતા આપતા હંમેશા શોર્ટ આન્સરમાં આપતા હતા એટલે શોર્ટ ઉપર શોર્ટ રાખીશું અને લોંગ ઉપર આપણે ચેકો મારીશું ત્રીજું છે ગાંધીજી વોઝ વેરી ખાલી જગ્યા પંક્ચુઅલ એટલે જે પોતાનું કામ યોગ્ય સમયે કરનારા એટલે એવા જ હતા ગાંધીજી તો એટલે ઇરેગ્યુલર એટલે કે અરેગ્યુલર નતા એવા અર્થમાં છે એટલે એના ઉપર ચેકો મારીશું ચોથું છે ગાંધીજી ટોલ ધ ટ્રુથ વિથ વિથ યુઝિંગ એની હાર્ડવર્સ પણ વિથ યુઝિંગ નહીં આવે વિધાઉટ કારણ કે એ કઠણ શબ્દો કહ્યા વગર જ એમને સત્ય કહેતા હતા પાંચમું છે ગાંધીજી વિઝિટેડ ધ ક્યુન જ્યોર્જ વિયરિંગ અ સૂટ ઓર ધોતી તો સૂટ પહેરીને કહેતાક ધોતી તો આપણને ખબર જ છે ધોતી પેરી એટલે અસૂટ છે એના ઉપર મારવાનો છે તો સુંદર આજે જે પાઠ હતો ગાંધીજી સ્યુમર ગાંધીજીના જે થોડા બનાવો આપણને આપ્યા છે કે હાસ્ય ઉત્પન્ન થતા હોય એવા એમના જવાબ છે કે કોઈને પણ કઠણ શબ્દો કીધા વગર જ એ દરેકને સત્ય કહેતા હતા તો આ પાઠ તમે ફરીથી એક વખત વાંચી જજો તમારી જે આ એક્સરસાઇઝ છે પાંચ જ જે વાક્યો છે તે કમ્પ્લીટ કરી દેજો અને આનું ફરીથી તમે ભાષાંતર કરી અને વાંચી જજો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો જે ભાગ છે આપણો એ ચલાવીશું